સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે. એકાદશીના જય સ્વામિનારાયણ વાલા ભક્તોને, આજથી ચાતુર્માસ આરંભ થાય છે. અષાઢ સુધી એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી પ્રબોધિની એકાદશી સુધીના ચોમાસાના ચાર માસના ગાળાને ચાતુર્માસ ગણવામાં આવે છે. તે દરમિયાન ભગવાન સૂવે છે, પડખું ફેરવે છે અને જાગે છે. આ બધી ભગવાનની લીલાઓ છે, તે તો યોગ નિદ્રા કરે છે. તેમને અંતર્વૃત્તિ કરવાની જરૂર નથી. તેઓ આપણને એવું કહે છે કે હવે પાછા વળો, આઠ આઠ મહિના સુધી તમે જગતના કાર્યો કર્યા છે અને આ સમયમાં સગાઈ લગ્ન જેવા માંગલિક કાર્યો પણ થઈ શકતા નથી, તો આ ચાર મહિનામાં કલ્યાણનું કાર્ય કરો. આપણે દેવશયની એકાદશીવાળા વિડીયોમાં ભગવાન શ્રીકૃષ્ણ નારાયણે કહેલા ચાતુર્માસના નિયમોનો વિધિ ખૂબ વિસ્તારથી સાંભળ્યો. હવે ભગવાન સ્વામિનારાયણે જે ઉત્તમ આઠ નિયમો માન્યા છે એમાં નજર કરીએ. તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો. વિડીયો શરૂ કરતા પહેલા એક પ્રેરણાદાયક પ્રસંગ કહેવાની ઈચ્છા છે, જે હૃદયને સ્પર્શ કરી જાય એવો છે. સત્સંગ સેવક મેગેઝિનમાં કુંડળધામના સંત સાધુ અલૌકિક દાસજીએ એ પ્રસંગ એકત્રિત કરેલો છે. એક સંત જગન્નાથપુરીથી મથુરા તરફ ટ્રેનમાં જઈ રહ્યા હતા. તેમની પાસે ઠાકોરજીની સુંદર મૂર્તિ હતી. તે સંત જ્યાં જાય ત્યાં તેમના ઠાકોરજીને સાથે જ લઈ જતા હતા, એવી તેમની દ્રઢ ટેક હતી. અને બહુ પ્રેમથી પ્રભુની પૂજા વંદના કરી લાડ લડાવતા હતા. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમણે ઠાકોરજીને તેમની બાજુની સીટ પર બેસાડ્યા અને અન્ય સંતો સાથે ભગવદ મહિમા એવમ સત્સંગ સંબંધી આધ્યાત્મિક ચર્ચામાં મગ્ન બની ગયા. જ્યારે ટ્રેન ઊભી રહી અને બધા સંતો નીચે ઉતર્યા ત્યારે તે સંત સત્સંગ કરતા કરતા નીચે ઉતરી ગયા અને ઠાકોરજી ગાડીમાં જ રહી ગયા. બધા સંતો આશ્રમમાં પધાર્યા અને સત્સંગ ચર્ચા હજુ પણ ચાલતી જ રહી. જ્યારે ભોજન પ્રસાદ લેવાનો સમય થયો ત્યારે તે પ્રેમી સંતને પોતાના ઠાકોરજી યાદ આવ્યા અને શોધખોળ કરી તો ઠાકોરજી ક્યાંય મળે નહીં. સંત ખૂબ જ વ્યાકુળ થઈ ગયા, નાના બાળકની જેમ ખૂબ રડવા લાગ્યા, પણ ઠાકોરજી મળ્યા નહીં. તેમને એવો નિયમ હતો કે પોતાના ઠાકોરજીને થાળ ધરાવીને પછી જ ભોજન કરવું, એટલે તેમણે પ્રભુ યોગમાં જ્યાં સુધી ઠાકોરજી મળે નહીં ત્યાં સુધી અન્નજળ લેવું નહીં એવું નક્કી કરી લીધું. ત્યારે તેમને ત્યાં આવેલા એક સંતે કહ્યું, સાધુ મહારાજ, અત્યારે તમે શાંત થઈ જાઓ, પહેલાં જમી લો, પછી આપણે શોધખોળ કરીશું. પણ પેલા સંતે કહ્યું કે હું જમવાનું નહીં મળે તે માટે નથી રડતો, પણ આજે હું તેમને ભૂલી ગયો છું, તે મારી બહુ મોટી ભૂલ છે. મારા પ્રભુનો બે બહુ મોટો અપરાધ કર્યો, મને તેનું રડવું આવે છે. ત્યારે એક બીજા સંતે તેમને પૂછ્યું, તમે તેમને ક્યાં પધરાવ્યા હતા? સંતે બહુ વિચાર્યું ત્યારે તેમને યાદ આવ્યું કે હું કદાચ ટ્રેનમાં જ ભૂલી ગયો છું. પેલા સંતે કહ્યું, આપણે ટ્રેન છોડી તેને તો હવે ઘણા કલાકો થઈ ગયા છે, કોઈએ તેમને ગાડીમાંથી બહાર કાઢી લીધા હશે અને વળી ગાડી પણ બહુ આગળ નીકળી ગઈ હશે. ત્યારે આ સંત બોલ્યા કે મારે રેલવે સ્ટેશને જઈને સ્ટેશન માસ્તર સાથે વાત કરવી છે, ચાલો જલ્દી કરો. એટલે મહાત્માને સાથે લઈ બધા સંતો રેલવે સ્ટેશને પહોંચ્યા. સ્ટેશન માસ્તરને મળ્યા અને ઠાકોરજી ખોવાયાની વાત કરી. તેણે પૂછ્યું, કઈ ગાડીમાં બેસીને તમે આવ્યા હતા? સંતોએ સ્ટેશન માસ્તરને ટ્રેનનું નામ આપ્યું. ત્યારે તે કહેવા લાગ્યા કે અરે સાધુ મહારાજ, ઘણા કલાકો થઈ ગયા, એ ગાડી અહીં જ ઊભી રહી ગઈ છે અને તે કોઈ પણ રીતે આગળ ચાલતી જ નથી. બહુ બધા એન્જિનિયરો પાસે ચેક કરાવ્યું પણ કોઈ ફોલ્ટ પકડાતો નથી. પેલા સંત ટ્રેનના જે ડબ્બામાં બેઠા હતા તેમાં અંદર ગયા અને જોયું તો જ્યાં ઠાકોરજીને પધરાવ્યા હતા ત્યાં જ હજુ બિરાજતા હતા. મહાત્માજી તો ખુશ ખુશ થઈ ગયા ને પોતાના પ્રાણ પ્યારા પ્રભુને ઊંચકી લીધાને ગળે લગાવ્યા. હરખતા આઈએ સંત ઠાકોરજીને લઈને જેવા ગાડીથી નીચે ઉતર્યા કે ટ્રેન તરત જ આગળ ચાલવા લાગી.
આ છે નિયમ અને ભાવનાનો પ્રભાવ. એક સંતની દ્રઢ ટેકને કારણે આખી ટ્રેન થોભી ગઈ. ટ્રેનનો ડ્રાઈવર, સ્ટેશન માસ્તર અને તમામ એન્જિનિયરો દરેકને આશ્ચર્ય થયું. પછી ત્યાં જે હાજર હતા તે બધાએ પોતાનું જીવન સંતના સમાગમમાં જોડીને ભગવાન તથા સત્સંગની સેવામાં જોડી દીધું. આ છે ભગવાન પ્રત્યેની દ્રઢ ટેક અને અચલ નિયમની દ્રઢતાનું પરિણામ. વહાલા ભક્તો, ચાતુર્માસ શરૂ થઈ ગયો છે, તો ચાલો આપણે પણ કોઈક એવો નિયમ લઈને પ્રભુને રીઝવીએ. ભગવાનને રાજી કરવાના ભાવથી કોઈ નિયમ લઈએ અને મક્કમતાપૂર્વક તેનું પાલન કરીએ તો આપણા ઉપર પણ પેલા સંતની જેમ પ્રભુ રાજી થાય, અને જો આપણો ભાવ સાચો હોય તો આપણને પણ પ્રભુ વશ થાય. ભગવાન સ્વામિનારાયણે પોતાની વાણી એવા શિક્ષાપત્રી ગ્રંથમાં 76, 77 અને 78 આ 3 શ્લોકમાં ચાતુર્માસના નિયમો વિશે વાત કરી છે. અને અમારા જે સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમો ધારવા, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવા, શ્લોક 76. અને તે વિશેષ નિયમ તે કયા? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણા કરવી, શ્લોક 77. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો, શ્લોક 78. આવું મહારાજે લખ્યું છે. તમે બધા કદાચ જાણતા હોય તો કે નીલકંઠ વર્ણીએ જ્યારે પુલાશ્રમમાં એક પગે ઊભા રહીને તપ કરેલું, એ તપ ચાતુર્માસમાં કરેલું. ભગવાનના ભક્તોએ પોતાની શક્તિ પ્રમાણે નિયમ અવશ્ય લેવું જ. લોયાના ભક્તરાજ સુરા ખાચરને મહારાજે જમતી વખતે કશું માંગવું નહીં એ નિયમ લેવડાવેલું એ આપણે સૌ જાણીએ છીએ. અહીં ભગવાન સ્વામિનારાયણને 8 નિયમો બહુ પ્રિય છે એવું એમને લખ્યું. એમાંથી તમે કોઈ પણ નિયમ લઈ અને ઈષ્ટદેવને રાજી કરી શકો. પણ ફરજિયાત નિયમ લેવો ખરો. મહારાજનો એક પ્રિય નિયમ કથા સાંભળવી. કથા શ્રવણ માત્રથી જ ફક્ત 7 દિવસમાં રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો એ આપણે જાણીએ છીએ. માટે આ નિયમ પણ લઈ શકાય. બીજો નિયમ કથા વાંચવી. એમાં તમે દરરોજ એક ભક્ત ચિંતામણીનું પ્રકરણ, શ્રીમદ ભાગવતનો એક અધ્યાય અથવા એક વચનામૃત દરરોજ વાંચવું. એક અથવા તમારી જે શક્તિ હોય એ પ્રમાણે તમે એ નિયમ લઈ શકો. ત્રીજો નિયમ, ભગવાનના ગુણનું કીર્તન કરવું. આમાં તમે દરરોજ નંદ સંત રચિત 1 અથવા 5 તમારી શક્તિ પ્રમાણે કીર્તન ગાવાનું નિયમ પણ લઈ શકો. પછી આવે છે મહાપૂજા. એ પણ એક પૂજાની પદ્ધતિ છે. એમાં પરમાત્માના 16 ઉપચારના મંત્રો સાથે પૂજા થાય છે. એ નિયમ પણ તમે લઈ શકો. એક યજ્ઞ કરાવો કે એક મહાપૂજા કરાવો, સરખું ફળ મળે. પણ બહાર ગામ તમે ક્યાંક ગયા હોય તો દરરોજ મહાપૂજા ના કરી શકો, તો એના માટે એવું નિયમ લેવાય કે ચાતુર્માસમાં 5 મહાપૂજા કરવી અથવા કરાવવી. પછી આવે છે મંત્રનો જપ કરવો. આ નિયમ પણ તમે રાખી શકો. સમય, શ્રદ્ધા અને શક્તિ જોઈને નિયમ લેવા. આપણે દરરોજ કદાચ 5 માળા કરતા હોઈએ તો દરરોજ 11, 21, 51 એવી રીતે માળા કરવાનો નિયમ લેવો. પછી મહારાજે કહ્યું કે સ્તોત્રનો પાઠ કરવો અથવા પ્રદક્ષિણા કરવી. આ નિયમો પણ તમે રાખી શકો, જેમાં જન્મંગલ સ્તોત્ર, હરિકવચ સ્તોત્ર, અર્ચાવતાર સ્તોત્ર વગેરે સ્તોત્ર એના 5, 11, 25 વખત ગાવાનો નિયમ પણ તમે લઈ શકો. અને પ્રદક્ષિણાનો નિયમ પણ બહુ સરસ છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 200 પ્રદક્ષિણા કરતા એ પણ આપણે જાણીએ છીએ. એ પ્રદક્ષિણા કરીને વચ્ચે બેસતા તે જગ્યાએ હાલ છત્રી છે તેના દર્શન આપણે કરેલા છે. આપણા ઉપદેશ માટે મહારાજ દરરોજ 200 પ્રદક્ષિણા કરતા. તમે મંદિરની પ્રદક્ષિણા કરવાનું અથવા તો તમારી પૂજા જ્યાં પાથરી હોય એને ફરતે પ્રદક્ષિણા કરવાનું નિયમ રાખી શકો. અને મહારાજે જે 8 નિયમ ઉત્તમ માન્યા છે એમાંનો છેલ્લો નિયમ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા.
સાષ્ટાંગ નમસ્કાર એટલે શું? દંડવટનો અર્થ શું? દંડ એટલે લાકડી, લાકડી જમીન ઉપર આડી પડે એમ તમે પરમાત્માના ચરણમાં નમસ્કાર કરી દો, લાકડીની જેમ પ્રભુ ચરણમાં પડી જાઓ એને દંડવટ કહેવાય. સાષ્ટાંગ એટલે શરીરના આઠે આઠ અંગ પરમાત્માને સ્પર્શે. બે હાથ, બે પગ, બે ઢીંચણ એ છ, અને છાતી અને કપાળ અથવા હાથ પગ છાતી ઢીંચણ માથું મન વાણી અને દ્રષ્ટિ. મનમાં એવી ભાવના કરો કે હું પરમાત્માના ચરણમાં નમી ગયો છું એવા દંડવટનો નિયમ રાખવો. 11 દંડવટ, 21 દંડવટ, 51 દંડવટ, 100 દંડવટ શક્તિ પ્રમાણે નિયમ રાખવો. શરીર સ્થૂળ હોય અને વધારે દંડવટનું નિયમ લેવાઈ ગયું હોય તો એ પછી પાળવું કઠણ પડે, માટે જોઈને નિયમ લેવો. ચાતુર્માસમાં જે ભક્ત નિયમ લેતા નથી એની ભક્ત સામાન્ય કોટીની ગણાય છે, વિશેષ નહીં. એ સાથે જય સ્વામિનારાયણ. અમે આપેલી આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, બીજા ભક્તને શેર કરજો, અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય.